Jadi dapet lah. Good afternoon friends. Aja apa yang disebut present perfect tense. Present perfect tense ini lete purna vartaman kaal. Kaya kaal purna vartaman kaal. So friends, purna vartaman kaal apne kya le vaapenge? Adar pehle apne ek kriya padhiye. Ke purna vartaman kaal kahi rite banne chhe. Teno kriya pad chhe. Has or held. वत्ता पास्ट पार्टिसिपल. पास्ट पार्टिसिपल એટલે કે ક્રિયાપદનું બુદ્ધ કૃદન. પાસ્ટ પાર્ટિસિપલ એટલે શું? ક્રિયાપદનું બુદ્ધ કૃદન. તો આપણે અહીંયા જોઈએ એકવચન અને બહુવચન કે હેઝ અને હેવ કેવી રીતે વપરાય આપણે જોઈ લઈએ. અને હું અહીંયા ક્રિયાપદ લઉં છું પ્લે. प्रथम पुरुष आई तो आई नी जोड़े आवशे हेव. आई हेव प्लेड. आई नी जोड़े शू वपरायु? हेव वपरायु. एनु बहुवचन थशे वी. वी नी जोड़े आवशे हेव. वी हेव प्लेड. वी नी जोड़े पर शू वपरायु? हेव वपरायु. बीजो पुरुष छे यू. यू नी जोड़े आवशे हेव. शू आवशे? हेव. अने पास्ट पार्टिसिपल प्लेड नु थशे प्लेड. यू हेव प्लेड. बहुवचन मां पण यू ज आवे. यू नी जोड़े आवशे हेव. यू हेव प्लेड. त्रीजो पुरुष एकवचन એટલે કે ही शी અને ઇટ. આ ત્રણેય જોડે હેઝ આવે. પ્લેડ. અને એનું બહુવચન થાય ધે. એની જોડે પણ આવશે હેવ. પ્લેડ. તો ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન આપો કે આઈની જોડે શું આવશે? હેવ. વીની જોડે શું આવશે? હેવ. યુની જોડે શું આવશે? હેવ. યુની જોડે હેવ. ફક્ત ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ એની જોડે શું આવશે? હેઝ. અને ધેની જોડે આવશે હેવ. હવે માની લો કે આને નકાર કરવું હોય તો નકાર બનાવવા માટે હેઝ હેવ પ્લસ વચ્ચે નોટ આવશે વત્તા ક્રિયાપદનું બુધ કૃદન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે પ્લેન જ લઈએ. એકવચન અને બહુવચન. હવે આપણે પહેલો પુરુષ આઈ હેવ નકાર બનાવવા માટે વચ્ચે શું મૂકીશું? નોટ. આઈ હેવ નોટ બીજો પુરુષ યુ. યુ હેવ નોટ પ્લેડ. એનું બહુવચન થાય યુઝ. યુ હેવ નોટ પ્લે.
તેઓએ હમણાં જ લખ્યું, તેઓ હમણાં જ ગયા. તો આ બધા પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. તેવી ક્રિયા દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ખ્યાલ આવે છે કે જે ક્રિયા વર્તમાન સમયમાં પૂર્ણ થઈ હોય, એટલે કે પૂરી થઈ ગઈ, અપૂર્ણ વર્તમાન એટલે કે વર્તમાન સમયની અંદર જે ક્રિયા પૂરી થાય છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. તો દાખલા તરીકે માય ફાધર હેઝ જસ્ટ કમ ફ્રોમ ઓફિસ, કે મારા પપ્પા હમણાં જ ઓફિસથી આવ્યા. આ જસ્ટ શબ્દ શું બતાવે છે? હમણાં હમણાં જ આવ્યા, આવવાની ક્રિયા હમણાં પૂરી થઈ. બીજું વાક્ય, ધ ચિલ્ડ્રન ડેસ હોમ જસ્ટ નાઉ, લીવ એટલે છોડવું. બાળકોએ હમણાં જ ઘર છોડ્યું, મતલબ હમણાં જ એ લોકો ઘરની બહાર ગયા. ચિલ્ડ્રન બહુવચન છે, કે શું આવશે? હેવ, અને નિમણું થશે લેફ્ટ. ધ ચિલ્ડ્રન હેવ લેફ્ટ હોમ જસ્ટ નાઉ. આગળ, સ્નેહા હેઝ, સ્નેહા ડેસ રિસન્ટલી વર્તમાન સમય સાથે
संबंध धरावती हो। ત્યારે પણ વપરાય છે કે ભૂતકાળની કોઈ ક્રિયા વર્તમાન જોડે સંબંધ ધરાવે તો ત્યારે પણ આપણે શું વાપરીએ છીએ પૂર્ણ વર્તમાન સોરી ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે તો દાખલા તરીકે આપણે જોઈએ હી ડેસ હિયર સિન્સ મંડે કે તે સોમવારથી અહીં છે સોમવારે આવ્યો હજી પણ અહીંયા છે કૌંસમાં વર્બ છે બી તો હી ની જોડે આવશે હેઝ અને બી નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે બીન હી હેઝ બીન હિયર સિન્સ મંડે દે ડેસ ટુ યુએસએ ફોર ધ લાસ્ટ ટુ યર્સ તેઓ છેલ્લા બે વર્ષથી યુએસએ શિફ્ટ થયા છે બે વર્ષથી તેઓ ત્યાં છે દે હેવ શિફ્ટેડ ટુ યુએસએ ફોર ધ લાસ્ટ ટુ યર્સ આઈ ડેસ નોટ ડેસ હિમ સિન્સ માર્ચ હું એને માર્ચ મહિનાથી મળી નથી ભૂતકાળની ક્રિયા વર્તમાન જોડે સંબંધ ધરાવે છે તો આઈ હેવ નોટ મેટ હિમ સિન્સ માર્ચ હી ડેસ ધીસ જોબ ફોર ધ લાસ્ટ વન યર જોઈન એ આ નોકરીમાં એક વર્ષથી જોડાયો ક્યારથી એક વર્ષ પહેલા જોડાયો હજી પણ આ નોકરી જ કરે છે તો હી હેઝ જોઈન હિઝ જોબ ફોર ધ લાસ્ટ વન યર તો ફ્રેન્ડ્સ પૂર્ણ વર્તમાન કાળ બે કન્ડિશનમાં વપરાય છે કે જે ક્રિયા વર્તમાન સમયમાં પૂર્ણ હોય તેના માટે અને બીજું ભૂતકાળમાં